નમસ્કાર હું છું સંજય રાવલ સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિત તાલુકાના સાપર ખાતેથી સગીરાને ભગાડી જતા સગીરાની માતા દ્વારા પ્રાતિત પોલીસ સ્ટેશનમાં સાપરના ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી આરબીએલ બેંકની નાણાકીય પરિસ્થિતિ અંગે આરબીઆઈએ આપ્યું મોટું નિવેદન રાજકારણને જે પણ વાત કરીશ તે એકવીસ જાન્યુઆરી પછી કરીશ નરેશ પટેલ સૂર્યકુમાર યાદવે ગ્રાઉન્ડમેન ને વસ્તુ આપીને દરેક ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા ગોવામાં પણ એન્ટ્રી આવેલા વર્ષનો છોકરો પોઝિટિવ પાટીલના મતે જો કોઈને વિકાસ મોડલ જોવું હોય તો ગુજરાતના શહેરની મુલાકાત લેવી પડે રાતે કર્ફ્યુ અને દિવસમાં રેલીમાં લાખો લોકોને બોલાવા આ તો કેવી વાત બીજેપી સાંસદ સલમાને જણાવ્યું કે કઈ રીતે થાપે તેને ડંખ માર્યો હતો શું થયું હતું ઓમિકોનના લક્ષણો સામાન્ય ઓક્સિજન વેન્ટિલેટરની જરૂરિયાત નથી ડોક્ટર આર એસ ત્રિવેદી ધાગંધ્રા સથવાડા સમાજની ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સફળતાપૂર્ણપૂર્ણ કેશોદ તાલુકાના કેવદા ગામે શિક્ષણ અને સફળતા વિષયને આધીન ભવ્ય ફી સેમિનાર યોજાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એઆઈએમઆઈએમની ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું દીવ ખાતે છ વિદ્યાર્થીઓ બ્લેક બેટની પરીક્ષામાં પાસ થતા દીવ પીઆઈ એસએચ પંકેશ ટંડેલના હસ્તે સર્ટિફિકેટ અને બેલ્ટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું સાબરકા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા જયપુરી લુહાર સમાજની જનરલ સભા મળી હતી જેમાં પ્રાંતિજ તાલુકાના જયપુરી લુહાર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારોની સમાજના લોકો દ્વારા સર્વાનુમતે આવી હતી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણસો પાંચ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરા આજે યંત્રયુગમાં પણ યથાવત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ગુડ ગવર્નન્સ વીકની ઉજવણી અંતર્ગત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નેત્ર સારવાર બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો નબીરપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્કલ મેગા કેમ્પનું આયોજન કરાયું હતું તો નબીરપુર અને આજુબાજુના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો સાબરગાડા ને દિવસે સિંહો શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે પેપર લીક મામલે એક પછી એક આરોપીઓના નામ જાય છે જેમાં પોલીસ દ્વારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તો અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત થઈ છે તો મુખ્ય આરોપી સહિત બાર આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રિમાન્ડ ની માંગ સાથે પ્રાંતિન કોર્ટમાં રજૂ કર્યા હતા તો આ સાથે ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડ ટીવી